નમસ્કાર દોસ્ત મિત્રો, કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. દોસ્તો, આજે આપણે રંગોળા ગામમાં આવ્યા છે અને અહીંયા તમે આવો એટલે તમારે ફૂલવડીનો ટેસ્ટ તો અવશ્ય કરવો જોઈએ. જે તમે ભાવનગર સાઈડમાં જતા હોય ત્યાં સાઈડમાં રોડ ઉપર જ આવશે જે રંગોળા શ્રી માધવ ફરસાણ જે આયુર્ભાઈની દુકાન છે, અને ત્યાં આગળ જે ફૂલવડી, અહીં આગળ ફૂલવડી, ગાંઠિયા, અને વધારે તો ફૂલવડી માટે બહુ જ પ્રખ્યાત છે. તો આપણે પહોંચી ગયા છે અને આ તૈયાર થઈ રહ્યું છે ને કાકા? શું નામ તમારું? પેલા હાર્દિકભાઈ, એવું તો શું ખાસિયત છે? કેટલા વર્ષો થી ચાલુ છે? એવું છે તમારે? આ ફૂલવડી ની શરૂઆત અહીંથી થઈ છે, આ ગામ માંથી. કોને કરી હતી કઈ ખબર છે? કઈ તમે ગમે જગ્યાએ ખાવ એક જ જેવો ટેસ્ટ આવશે, એટલે મસાલા જોખી નાખે એટલે. અને આખો આખી ક્યારે ક્યારે લગીને મળે? બનતા કેટલી વાર લાગે? લોટ બાંધતા અડધી કલાક જેવું થઈ જતું. ખાંડ ને એવું આવે ને, મીઠું ખાંડ એવું ઓગાળવામાં થોડીક ટાઈમ ભઈ જાય. મને તો એવું બધું કે હાથે ઓલા મશીન થી બનાવવામાં આવે, પણ અહીંયા તો હાથે થી બનાવવામાં આવે. કેટલી વાર માં તૈયાર થઈ જાય? અને એક ગાણને લગભગ 10-15 મિનિટ લાગે. 10-15 મિનિટ એકદમ મીડિયમ તેલમાં નાખવાનો, કડક તેલ નો હોય, ઠંડુય નહીં, તેલ બહુ ગરમ હોય ને એવા તેલમાં નાખવાનો. એવું છે એમ ને? છે ને બાકી અંગૂઠા વાળી ફૂલવડી કે જેની શરૂઆત આખા ગુજરાતમાં જે આ ગામમાં થઈ રહી છે રંધોળા. થોડી શરૂઆત થાય ને ગરમા ગરમ ફૂલવડી અને ખાશું અને ઘરે પણ લઈ જશું. એ પ્રખ્યાત છે તો ખાસ તમે જો બાપા સીતરામ બાપાના દર્શન કરવા જતા હોય અને તો આ બાજુથી તમે નીકળો તો તમે જરૂરથી આવી શકો છો. અહીંયા ધીમા તાપે તૈયાર થઈ રહી છે. ભાવનગર જવાનો રસ્તો તો આ એક જ છે ને? રહ્યો તમે રાજકોટ થી નીકળો તો આ રસ્તો આવશે. અહીંથી ચાલુ પડે પાછું 24 કલાક ચાલુ હોય કદાચ, ગમે ત્યારે ગમે ટાઈમે તમે નીકળો. અને અહીં આગળ શ્રી માધવ, તમને અમે આગળ એમનું કાર્ડ પણ આપી દઈશું, તમને જડશે તરત જડી જશે. જે રંધાણવાળાનું રંધોળા ગામ છે એનું બોર્ડની બિલકુલ સામે જ છે. અહીં બીજી બધી વસ્તુ પણ વધારે છે, પણ સૌથી વધારે મહત્વ ફૂલવાડીનું છે. એકદમ સોફ્ટ હોય છે.
જ્યાં ગાંઠિયા અને બીજી બધી વસ્તુ પણ વેચતા હોય છે, પાપડી ને બધું. આ ભાવનગરી ફરમાસી, ભાવનગરી કહેવાય, એકદમ ભાવનગર, આખા ભાવનગર ના પ્રખ્યાત. બરાબર. બીજી તીખી પાપડી, મોરી પાપડી, બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે, પણ તમે આ જગ્યાએ તો ખાસ તમે ફૂલવડી લીધા વગર તો જતા જ નહીં. અમે દોસ્તો રાત્રે નીકળ્યા હતા ને, ત્યારે રાજભાઈ મને સ્પેશિયલ મને અહીં ઊભી રાખી, મને રાત્રે લગભગ વાગ્યા હશે, 3 વાગ્યા હતા, 3 થી 3:30 ની આજુબાજુમાં. રાજભાઈ મને ત્યાં તમે બે જાગતા હતા રાતના. પછી મને કે કમલેશભાઈ આ જગ્યા ને ફૂલવડી બહુ વખણાય છે, વડી 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 કરતા હતા. પછી મેં કીધું વડી, પછી એ ફૂલવડી, જેને પછી ફૂલવડી અમે રાત્રે પછી અહીંથી નીકળ્યા ત્યારે લઈ પણ ગયા અને ટેસ્ટ કર્યો. મને એમ થયું કે ના આ વિડીયો તો બનાવવો જ જોઈએ ને, કે આ લોકોનું ગામની અંદર, રંધોળા ગામની અંદર જો ફૂલવડી વખણાતી હોય અને હું વિડીયો ના બનાવું તો કેમ ચાલે. સ્પેશિયલ વિડીયો બનાવવાને અને ઘરે પણ લઈ જવા માટે આવી ગયા છે અમે. આગેલું 500 ગ્રામ ને કિલોગ્રામ પેકેટ વાળું હોય ને, 500 ના 250 ના 250 ગ્રાહક માંગે એમ કિલો ના 2 કિલો ના બનાવી દેવી, પણ આ રનિંગ માં 500 ગ્રામ જાજા હાલે. બરોબર. 2 કિલો માંગે 2 500 તો જોઈએ ને, ઘર ની અંદર મેમ્બર હોય એટલા તો થોડું ઘણું તો આવું જ જોઈએ. આ પછી તો જેવા ઘર ની અંદર ઓછા મેમ્બર હોય, કોઈ ઓછું ખાવા વાળા હોય તો એ લોકો માટે ઓછી, અને ઓછા ધીમા તાપે પકાવવાનું આવતું હોય ને. બાર બાર પાકે અંદર કાચી રે અને લીસી બને. બરોબર. ધીમા તાપે તેલે બને ને તો બધું થઈ જાય. યાર રાત્રે પિન્ટુભાઈ બેઠા હતા, પિન્ટુભાઈ ને, પિન્ટુભાઈ ઘણી દુકાનો પણ આ ફરસાણ ની તમારે 22-23 દુકાનો, બધાનો ટેસ્ટ એક જેવો જ આવતો હશે ને આખા ગામ ની અંદર. વજન કરી નાખી એટલે ટેસ્ટ માં ધાબો ફેર નો પડે. વાહ. એ કરકો તો પાછું પાણી કામ કરતું હોય ને એનું તો આજ આવી બને ને. અહીંથી તો બધે બીજે બાર ગામે લઈ જતા હશે ને. બધે સુરત જાય, મુંબઈ, સુરત, આજુબાજુ ગામડાઓમાં બોલ જાય. બરોબર. લગ્ન પ્રસંગમાં અત્યારે લગ્ન પ્રસંગમાં ફરમાસ વધારે હોય છેલ્લે છે ને, સવારના નાસ્તામાં જલેબી સાથે ને મરચા ને. બરોબર. અહીંયા જે પહેલા બનાવી ને ભાવ સારું તમને કહું ને, એ સુરત બનાવી ને તો અમુક ગામ ના પ્રતાપ હોય, પાણી ના પ્રતાપ હોય, પાણી ના કઈ જે હોય, પણ આઈને જો ટેસ્ટ બહાર ક્યાંય નહીં આવતો. આ કલાક કલાકે બનાવવાનું ચાલુ જોઈએ કે કેવી રીતે ગરમા ગરમ જ રાખો. આ બધી આઈટમ જે ફૂટે એ બનવાનું શરૂ રહે એટલે ભઠ્ઠી દેખ કરી શરૂ છે. પાપડી, મોળી, બધાને તાજી વસ્તુ મળતી રહે. તૈયાર થઈ ગઈ? થઈ ગઈ ને, તૈયાર થઈ ગઈ. એવું. ગરમા ગરમ ફૂલવડી. મેન મોનો ફૂલ એ બીજા બનાવની આવી ન દેખાય, લીસી દેખાય. લીસી દેખાય ફૂલા છે ને, એનો દેખાય એકદમ લીસી દેખાય. અંગૂઠા ટાઈપે અંગૂઠા ફૂલવડી. ઠંડી થવા દેવી પડે ને, ઠંડી થવા દેવી પડે. બાકી ખાવી હોય તો અત્યારે ખવાય ને. હા, ટેસ્ટ કરો, ટેસ્ટ તો થાય, પણ ટેસ્ટ ગરમ છે એટલે જેવો આવે ને અત્યારે ગરમ ટેસ્ટ એવો ના હોય, ઠંડી ગેલા આવે ને એને ઠરવા દેવી પડે પહેલા તો. ગરમા ગરમ ખાવાની તો કોને ના મજા આવે.
અને આ ફૂલવાડી એક એવી છે કે ઠંડી થાય ને તો જ તમને મજા આવે. આ ઠંડી જયારે પણ આવો ત્યારે શ્રી માધવ માં તો જરૂર થી આવજો. અહિયાં તમને બધી ફ્રેશ વસ્તુ બધી જગ્યાએ ફ્રેશ મળશે, પણ આ જગ્યાએ તો તમને મજા આવશે. સારો દોસ્તો, આપણે આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને જે માધવ ફરસાણમાં આવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મોગરે, જય હિન્દ. અમી મહેતા ગમ્યું બસ આવી જ રીતે ફેમસ ફૂડ સાથે લોકલ ફેમસ પેલેસ પણ દેખાડતા રહેજો. ચોક્કસથી અમે ત્યાંના સારો સારો નાસ્તો અને ત્યાંનું જે જોવાલાયક સ્થળ મંદિર છે આવી રીતના કંઈક નવા નવા વિડીયો લઈને આવતા રહીશું. બસ તમે આવી રીતના સપોર્ટ કરતા રહેજો, આવી રીતના જોતા રહેજો, જેથી કરીને અમને પણ મજા આવશે. આવી રીતના કંઈક નવું નવું લઈને આવતા રહીશું. સિંધી મહેશ, વડોદરાનું મહાકાળીનું સેવસળ બેસ્ટ આવે છે. વાહ ભાઈ વાહ, જરૂરથી મહાકાળીનું સેવસળ તો આપણે કેમ ભૂલાય. વડોદરાની અંદર આવીએ અને જો મહાકાળીનું સેવસણનું ટેસ્ટ ના કરીએ તો બરોડાનો ધક્કો છે, વડોદરાનો ધક્કો આપણો અધૂરો કહેવાય. તો ચોક્કસથી તમે કીધું છે એ પ્રમાણે અમે મહાકાળીનું સેવસણ જરૂરથી ટેસ્ટ કરશું. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ને બરોડાના હોય તો જરૂર જરૂરથી હજુ કોમેન્ટ કરતા રહેજો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે જ છે, પણ હજુ પણ કોમેન્ટ કરતા રહેજો. જો બરોડાની અંદર આપણે ધૂમ મચાવવાની છે, મોજ કરવાની છે, બસ જોતા જ રહ્યો. આવી રીતના જય માતાજી, જય મોગલેન, જય હિન્દ.